अगर हमें बच्चों को अच्छी शिक्षा देनी है तो 25 से 30 बच्चों के ऊपर एक टीचर होना चाहिए। उतने बड़े स्केल के ऊपर हम टीचर की भर्ती करेंगे और पांचवी किसी भी टीचर को किसी भी दूसरे कोई ड्यूटी नहीं दी जाएगी। दिल्ली में भी बंद कर दी हमने, पंजाब में भी बंद कर दी हमने। इसके अलावा मुझे बताया गया विद्या सहायक हैं बहुत सारे, उन विद्या सहायकों के बहुत सारे मुद्दे हैं। मुझे बताया गया कि टाइम पे टीईटी नहीं होता, टीएटी नहीं होता, अगर किसी के पास सर्टिफिकेट भी ना तो भर्ती नहीं होती, बहुत सारे मुद्दे हैं। मेरी आप लोगों से विनती है, 3 महीने रह गए, जितने विद्या सहायक हैं खूब जम के आम आदमी पार्टी का प्रचार करो। 3 महीने बाद हमारी सरकार बनेगी, आपके सारे गारंटी मेरी। गुजरात विधानसभानी चूंटणीने લઈને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે આજે તેઓએ જન્મદિવસે કચ્છની મુલાકાત લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા। અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતની સરકારી શાળાઓની હાલત કથળેલી છે। ગુજરાતમાં 44 લાખ બાળકો ખાનગી શાળામાં ભણે છે। કચ્છ સહિત રાજ્યમાં મોટી સંખ્યામાં સરકારી શાળા શરૂ કરી બાળકોને મફત અને સારું શિક્ષણ આપવામાં આવશે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને અમીર બનાવવાનું મારું લક્ષ્ય છે, લોકો અમીર થશે તો દેશ અમીર બનશે। આ ઉપરાંત વિદ્યા સહાયકના ઘણા મુદ્દાઓ છે, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે વિદ્યા સહાયકો અમારી પાર્ટીનો પ્રચાર કરો, 3 મહિનામાં અમારી સરકાર બનશે તો તમારી તમામ સમસ્યાનું નિરાકરણ લાવીશું। આ સાથે જ ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી મામલે પણ તેઓએ કટાક્ષ કર્યો હતો, જેમાં આટલી મોટી માત્રામાં એક પોર્ટ પરથી ડ્રગ્સ પકડાય છે તે ચિંતાનો વિષય છે, અહીં પ્રાઇવેટ નહીં પણ સરકારી સિક્યોરિટી હોવી જોઈએ, તપાસ થાય તો તપાસમાં શું નીકળ્યું તે જાણવા મળવું જોઈએ કે કેટલો જથ્થો હતો અને જવાબદાર કોણ હતું। મુજે બડા દુખ હે અગર હમ ફ્રી શિક્ષા કો રેવડી કહેંગે તો દુર્ભાગ્ય કી બાત હે। અમેરિકા અપને બચ્ચો કો ફ્રી શિક્ષા દેતા હે, અમેરિકા ઇસલિયે ફ્રી શિક્ષા નહીં દેતા કે અમેરિકા અમીર હે, અમેરિકા અમીર ઇસલિયે બના ક્યોંકિ વો અપને બચ્ચો કો ફ્રી શિક્ષા દેતા હે, इंग्लैंड अमीर इसलिए बना क्योंकि अपने बच्चों को फ्री शिक्षा देता है, अगर इंडिया को अमीर बनना है अपने बच्चों को फ्री शिक्षा देनी पड़ेगी। फ्री शिक्षा रेवड़ी नहीं है, फ्री शिक्षा फ्री भी नहीं है। फ्री शिक्षा आप अपने बच्चे के लिए अपना पेट काटने के लिए भी तैयार है, एक वक्त की रोटी कम खा लेंगे, अपने बच्चों को अच्छा पढ़ाते हैं। भारत के अंदर 17 करोड़ बच्चे सरकारी स्कूलों में पढ़ते हैं, ये मेरे बच्चे हैं, ये आपके बच्चे हैं, ये हमारे बच्चे हैं, हमारे देश के बच्चे हैं, इनको अच्छी शिक्षा देने की हमारी जिम्मेदारी है, ये फ्री रेवड़ी नहीं है। गुजरात ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।